ઘોઘંબા તાલુકાના ડાક સેવકો પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. સમય વધારવા, મેડિકલ સુવિધાઓ સહિતની પેન્ડિંગ માંગણીઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી ડાક સેવકો પોતાના કામકાજથી દૂર રહી અચક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી પોસ્ટ અધિકારીને પોતાની માંગણીઓને લઈને આવેદન આપ્યું હતું. ઘોઘંબા તાલુકામાં 100 જેટલા ગામડા આવેલા છે, જેમાં 19 જેટલી પોસ્ટ કચેરી આવેલી છે. તેમાં કુલ 45 થી વધુ કર્મચારીઓ પોતાની સેવાઓ બજાવી રહ્યા છે. ઘોઘંબાના અંતરિયાળ ગામો અને છૂટા છવાયા ડુંગરી ઉપર આવેલા ઘરોમાં જઈ પોસ્ટ કર્મચારીઓ વિવિધ પેન્શન, લોકોની ટપાલો તેમજ સરકારના વિવિધ યોજનાઓના લાભ ઘરે ઘરે પહોંચાડે છે, ત્યારે સરકાર કર્મચારીઓના લાભ માટે કંઈ જ કરતી નથી. અન્ય કર્મચારીઓની જેમ ડાક સેવકોને પણ લાભ મળે તેમના માટે કેટલાક પ્રશ્નો કેટલાક સમયથી પેન્ડિંગ છે. સમયની મર્યાદા, નાણાકીય વ્યવહાર જેવા અનેક મુદ્દાઓને લઈને ડાક સેવકો હડતાલ પર ઉતરતા ઘોઘંબાના 100 જેટલા ગામોમાં તેની અસર પહોંચી છે. ડાક સેવકોની હડતાલને કારણે ટપાલ સેવા, વિવિધ પેન્શન, વિદ્યાર્થીઓના કોલ લેટર તેમજ સરકારી યોજનાઓના મહત્વના કામો અટવાઈ ગયા છે. આજરોજ ઘોઘંબા પોસ્ટ ઓફિસ ખાતે 45 જેટલા ડાક સેવકોએ માંગણી પૂરી કરવા વિવિધ સૂત્રોચ્ચાર કરી પોસ્ટ ઓફિસ અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું. અમારી જે માંગો છે પોસ્ટ ઓફિસ ને પડતર માંગો જે અમારી બાકી રહેલી છે અને જે અત્યારે નવી માંગો છે એ રીતના છે કે જેમ કે અમારે 8 કલાકની નોકરી, અત્યારે 4 થી 5 કલાકની નોકરી છે અત્યારે અમારી, એની જગ્યાએ અમે કાયમી 8 કલાકની નોકરી માંગીએ છીએ, જે અમને છૂટા થયા પછી 1.5 લાખની ગ્રેજ્યુટી આપે છે, એ અત્યારે અમે 5 લાખની માંગીએ છીએ. અને મેડિક્લેમ ફેસિલિટી જે અત્યારે કાયમી એમ્પ્લોયને મળે છે જે અમને નહીં મળતી, અમને એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટ તરીકે ગણેલા છે, એ અમને કાયમી અત્યારે કરી અને અમને બધી માંગો પૂરી કરે એ ગણતરી અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ. આજે શું શું કાર્યક્રમ કર્યો તમે? આજથી અમે હવે હડતાલ ઉપર ઉતરીએ છીએ, એની અંદર અમે હવે બેગ કે કોઈ ટપાલ કે એવું કોઈ વેચવામાં આવે નહીં. અમે અમારી માંગો સાથે જે દિવસ અમારી માંગ પૂરી થશે એ દિવસથી અમે હવે પૂરા કાર્ય પર આવશું. જેડીસી ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા, ઘોઘંબા.